धर्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यं एकं नित्यं विमलमचलं सर्वदेशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुकं नमामि। ॐ आयातु वरदे देवी रक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसामाता ब्रह्मयोनिर्नमोऽस्तुते या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो। परम पूज्य गुरुदेव परमन्दी माताजी माँ गायत्री में सूक्ष्म उपस्थिति में सर्वदेव परिवार सर्वानंद स्थान विराजित के परम चेतनाने माला कोटि कोटि वंदन। नवरात्रि नो आज नो प्रथम दिवस आज ठेर ठेर चारे बाजू शक्ति ना गुणगान गवाता रहे चारे बाजू अनुष्ठान मंत्र तंत्र चारे बाजू थी बधाज पोतपोतानी साधना में लीन बने छे। शक्ति नी साधना शक्ति नी उपासना द्वारा शक्ति ने मेळवानो दरेक साधक कालथी प्रयास करे छे। आपणे एम थाय 12 वखत चालीसाना पाठ करवा सवारमां जप करवा एनाथी आपणे शुं फायदो थशे आपणे शुं मळशे। पण कहेवाय छे के ज्यारे माणस मने कमने भावे कभावे पण कई परमात्मा स्मरण प्रभु नु स्मरण ज्यारे करे छे त्यारे धीमे 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 तेनी आंतरिक जे परिशोधन करवानी क्षमता छे एनो विकास थाय छे। केटला जण आपणे एम पूछता होय के तमे ते जाओ छो तमने शुं मळे हे पूछे ने तमे त्यां जाओ छो तमने शुं मळे शुं मळे ए आपणे तो बतावी शकीए नहीं। मळे એટલે કોઈ વસ્તુ મળતી હોય તો બતાવે કે આ વસ્તુ મળે પણ જે મળે છે એ એવું આંતરિક આનંદ છે કે એને મેળવવા માટે એને પામવા માટે માણસને કંઈક ત્યાગ કરવો જ પડે તો જ એને કંઈક મળી શકે નહીં તો ના મળી શકે। પ્રભુના અનંત આશીષ માના અનંત આશીષ આપણે પ્રાપ્ત કરવા હોય તો કંઈક કરવું પડે કંઈક ત્યાગ કરવો પડે કંઈક સાધના કરવી પડે ગમે તે રીતે એને કંઈક મેળવવા કંઈક છોડવું પડે છે। તો સંતો એમ કહે છે ઋષિ મુનિઓ એમ કહે છે મહાત્માઓ એમ કહે છે કે તમે કંઈક કરો તો કંઈક પામશો। તો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંસારમાં પામવા જેવું તત્વ શું છે? દુનિયાની કોઈ પણ વસ્તુ જોશો તો એ તમને એવી લાગશે કે આના કરતા પણ બીજી વસ્તુ સારી છે આના કરતા પણ બીજી વસ્તુ સારી છે। આપણે કોઈ પણ વસ્તુ લાવીએ આપણી મનસ્થિતિ પ્રમાણે તો આપણને એમ થાય કે આપણે આ 200 રૂપિયાની સાડી લીધી એના કરતા હું 500 ની લઉં તો 500 ની સાડી લેવાની આપણી કેપેસિટી થઈ જાય પછી 500 ની ખરીદીએ ત્યારે આપણને એમ થાય હે કે હવે હું 1000 ની લઉં તો સારું। આપણને સતત એના કરતા કંઈક સારું એના કરતા કંઈક સારું તેવું મેળવવાનો પ્રયત્ન કરવાનો આપણને ગમે છે આપણને મન થાય છે કે કંઈક સારું લઉં પણ તમે ગમે તેટલી સારી વસ્તુ લેતા જશો એના કરતા પણ સારી વસ્તુ તમને બીજી દેખાશે। મતલબ કે દુનિયાની કોઈ પણ વસ્તુ લેશો એનાથી આપણને તૃપ્તિ થતી સંસારની એક એક વસ્તુ એવી છે કે એનાથી માણસને તૃપ્તિ ન થાય તેવી કઈ વસ્તુ છે કે માણસને તૃપ્તિનો અહેસાસ કરાવે શાંતિનો અહેસાસ કરાવે એવી કઈ અનમોલ વસ્તુ છે? ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે એવી અનમોલ વસ્તુ જો હોય તો એ કેવળ કેવળ ને માત્ર કેવળ એક આસ્તિકતા છે ભગવાનની કૃપા છે। ભગવાનની કૃપાને પામવા માટે એના 9 ચરણ બતાવ્યા છે ભગવાનની કૃપાને પાત્ર બનવા માટેના 9 ચરણ બતાવ્યા છે 9 પગથિયા બતાવ્યા છે અને આ 9 પગથિયાની અંદર પ્રથમ પહેલામાં પહેલું પગથિયું આપણે જ્યારે પહેલો પગથિયું આપણે કહ્યું હોય કે જે પગથિયા દ્વારા ભગવાનની કૃપા મેળવી શકાય જેવી રીતે રામાયણમાં પ્રભુ શ્રી રામે સબરીને નવધા ભક્તિ બતાવી કે આ 9માંથી કોઈ પણ એક હોય ને તો પણ હે સબરી સંસારનો જીવ તરી જાય છે મતલબ કે મારી કૃપાને પાત્ર બની જાય છે પણ તારી અંદર તો આ 9 ભક્તિના ગુણ સમાયેલા છે। એવી જ રીતે ભગવાનની કૃપાને પાત્ર બનવા માટેની માટેના 9 ચરણ બતાવ્યા જે 9 દુર્ગા 9 શક્તિ 9 ચેતના માણસની અંદર જાગૃત થાય ત્યારે એને બધું મળી શકે છે ભગવાનની વિશેષ કૃપા અને અનુદાનથી તરગોળ થઈ જાય છે કે જેને શાંતિ આપી દે સંતોષ આપી દે। તો
तो इधर नौ चरण कया प्रथम चरण बतावा कि जे पहलो चरण छे एने एने पूरक बीजा आठ चरण आवता जाय छे। पहलामा पहलो चरण ई आवे आस्तिकता संवर्धन। परम पूज्य गुरुदेव बतायो कि बेटा परमात्मा की कृपा ने पात्र बनवू होय तो सौथी पहलामा पहलो तो मानसे पोतानी अंदर आस्तिकता संवर्धन करवो पड़शे। आस्तिकता ने वधारे पड़शे। आस्तिकता ने वधारे એટલે धर्म भावना ने वधारे। अपनी भावनाओ तो वधे पण कोना माटे वधे? घरना लोको माटे वधे। કોના માટે વધે? આપણી વસ્તુ લાવવા માટે ભાવના વધે, આપણ આપણા કોઈ સંબંધીને કંઈ આપવા માટે વધે, આપણી ભાવના વધે, પણ વાસ્તવમાં આસ્તિકતા આપણી અંદર જે ધર્મ પ્રત્યેની જે સદભાવના છે એને વધારવાનો માનસ પ્રયત્ન કરવો જોઈએ। અને જ્યારે એને વધારવાનો માનસ પ્રયત્ન કરતો રહે છે ત્યારે એના જીવનની અંદર એક એવો અદ્ભુત પરમ તત્વનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે, એને એવી સરસ શ્રેષ્ઠ વસ્તુ મળતી જાય છે કે જેને પામવા માટે ઋષિ મુનિઓને હજારો હજારો વર્ષો તપ કરવા પડે છે। સદગ્રહસ્થ બનીને પણ માણસ એ પામી શકે છે એનું ઉદાહરણ આપ્યું પરમ પૂજ્ય ગુરુદેવ આપણી સન્મુખ છે। જે ગુરુદેવે ગ્રહસ્થનું પાલન કરતા કરતા પોતાની અંદર આસ્તિકતા સંવર્ધન એવી તો કરી દીધી બાળપણથી કે એ આસ્તિકતા સંવર્ધનને કારણે તેઓ ઘણું બધું પામી શક્યા। શું પામી શક્યા? એ આપણી સામે છે કે એક નાના સરખા ગામની અંદર જન્મેલું નાનું બાળક આજે આખા વિશ્વવ્યાપી એક વિશ્વ ગુરુના રૂપની અંદર ચારે બાજુ એની શક્તિ ચેતના પ્રસરી રહી છે। એવા સદગુરુના સાનિધ્યને પામીને જ્યારે આપણે બેઠા હોઈએ ત્યારે એ સદગુરુ આપણને શું કહેવા માંગે છે, એ સદગુરુ આપણને આપણી અંદર કયા નવ ચેતન્ય કઈ નવ ચેતનાને જગાડવા માંગે છે કે જેથી કરીને આદિ શક્તિ વેદ માતા દેવ માતા વિશ્વ માતા એની અંદર નવ શક્તિઓ સમાયેલી છે। માં ગાયત્રીની અંદર નવ શક્તિઓ સમાયેલી છે। મંત્ર લેખન કરતા હશો તો જે મંત્ર લેખનના પહેલા પાનની પાછળ બતાવેલું છે तो पहला आस्तिकता ने अपने प्रयत्न करव जो आस्तिकता संवर्धन करव जो तो बाकी बधीज शक्तिओं क्षमताओं अपनी अंदर આવવા લાગે છે। આ આસ્તિકતા સંવર્ધન જ્યારે વધે છે માણસની અંદર ત્યારે એને એને ખબર ન હોય છતાં પણ એની એની કેટલી બધી રીતે વાતાવરણમાંથી પર્યાવરણમાંથી અંતરિક્ષમાંથી બ્રહ્મ ચેતના એને કેવી કામ કરે છે એને સમજાવતા કહેવામાં આવ્યું છે કે એક સાધારણ ખેડૂત ખેતીનું કામ કરે પણ એટલી બધી એની અંદર આસ્તિકતા હતી કે જે આસ્તિકતાને કારણે ભલે એક નાનો સરખો સામાન્ય ખેડૂત લાગતો હોય પણ એના મુખમાંથી કોઈ બોલ નીકળે તો એ બોલ સત્ય સાબિત થઈ જાય। મતલબ કે એના જીવ ઉપર ક્યારેય કોઈના માટે જૂઠું કદી બોલવું નહીં, ક્યારેય કોઈના માટે ખરાબ અપશબ્દ ન બોલવા, કોઈની નિંદા ઉતરી ન કરવી, એને એના બધા માટે ટાઈમ જ ન હોય જેની અંદર આસ્તિકતા સંવર્ધન થતું હોય એને બીજો શું કરે છે બીજાએ શું કીધું પેલાને એને આમ કેમ કીધું એવી બધી એવો બધો ટાઈમ એની પાસે ન હોય એને એક જ સ્મરણ હોય કે મારે જેટલો પણ સમય મળે એટલા સમયમાં મારે મારા પ્રભુનું સ્મરણ કેટલું કરી લેવું અને એના દ્વારા મારી અંદર કેટલી શક્તિને વધારી લેવી। કારણ કે કહેવાય છે કે સંસારમાં સૌથી શ્રેષ્ઠ પવિત્ર સ્મરણ પરમાત્માનું છે, જેટલું પણ એનું સ્મરણ કરો એટલી અંદરથી નિખાલસતા વધતી જાય, પણ એ સ્મરણ કરવા પાછળ પણ આપણો ભાવ એવો બનાવેલો રાખવો પડે। પછી કરતા હોય ભગવાનનું કામ અને આપણી ભાવના આપણી બોલી ચાલી રહેણી કરણી બધી ખોટી હોય તો એનાથી આપણને ફાયદો ન થાય। પરમ પૂજ્ય ગુરુદેવને 24 લાખના 24 પુરસ્કારો એટલે કરવા પડે વિષય વિકાર દોષ છે એને દૂર કરવાના છે, પરિવર્તન કરવા માટે સાધના એટલે કરવામાં આવે છે। સાધનાના માધ્યમથી આપણે એ શીખવાનું છે આસ્તિકતા સંવર્ધન જ્યારે થાય છે ત્યારે એના એક એક કામ એક એક જગ્યા એક એક પાસું એનું સફળ બનતું જાય છે, એટલે એમ કે સિદ્ધિઓ મળે છે। આવો નાનો સરખો ખેડૂત પણ એનું 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 મન એનું ભાવ કેટલો બધો શુદ્ધ હતો સાત્વિક હતો પવિત્ર હતો એટલે તેની અંદર આસ્તિકતા સંવર્ધન એની આસ્થા પ્રબળ બનવા લાગી એની અંદર આસ્તિકતા વધવા લાગી અને જેમ જેમ આસ્તિકતા વધવા લાગી તેમ તેમ એના ઘરની અંદર ભલે એ લોકો બિલકુલ સામાન્ય અવસ્થામાં રહેતા
પરંતુ બધા એના મન ઉપર સંતોષ પ્રસન્નતા કોઈ જાતના કોઈ શારીરિક રીતે રોગ નહીં કોઈ આંતરિક રીતે કોઈ માનસિક રીતે પણ ક્યારેય પણ એવો નિરાશ હતાશ ક્યારે જોવા ન મળે પરિસ્થિતિઓ ગમે તેવી આવતી હોય પરંતુ સદાય પ્રફુલ્લિત મન આપણું રહે એ આસ્તિકતા સંવર્ધનનું પ્રથમ નિશાન કહેવાયું છે સંસાર છે ઘર છે એ તો બધું ચાલતું જ રહેવાનું છે પણ આવી પરિસ્થિતિઓમાં પણ મનને પ્રસન્ન રાખવું એ સૌથી મોટી આસ્તિકતા સંવર્ધનની ફલશ્રુતિ કહેવાય છે એવો આ ખેડૂત જ્યારે જુઓ ત્યારે હસતો હોય જ્યારે જુઓ ત્યારે મજાનો ફરતો હોય પણ એનો એક સદગુણ એક વિશેષમાં એક હતો કે જેટલા પણ સંતો એ ગામમાં આવે ભક્તો આવે કોઈ પણ મંડળી આવે ત્યારે એને પોતાની ઘેર લઈ જતો એના આંગણામાં બેસાડતો ભજન કીર્તન કરાવતો સત્સંગ કરાવતો ગામના લોકો એને એટલે ભગત કહેતા કે ભગત કોઈ પણ સંતો આવે એટલે કોઈ પૂછે કે અમને રહેવાનું કોઈ જગ્યા મળશે એટલે ગામના કોઈ ચોરા ઉપર જે માણસ હોય એ ભગતનું ઘર બતાવે ત્યાં જાઓ ભલે ભગતના ઘર નાનું હતું પણ એનું દિલ ખૂબ મોટું હતું એક વખતે સંતો એ ગામમાં આવ્યા ત્યારે ચોરા ઉપરથી ખબર પડી કે આ ભગતના ઘેર જાઓ ભગતના ઘેર સંતો આવ્યા સંતોએ ઓટલા ઉપર પોતાનો પડાવ નાખ્યો ભગતનો ઓટલો થોડોક મોટો હતો સંતોએ પૂછ્યું કે પહેલા પૂછી લેવા દે એને તીર્થયાત્રા તો કરેલી છે ને આપણે જેના ઘરે રહીએ એને તીર્થયાત્રા ન કરેલી હોય તો એના ઘરે રહેવું બેકાર છે એટલે સંતોએ પેલા ખેડૂતને પૂછ્યું કે ભાઈ તે તીર્થયાત્રા તો કરી છે ને એટલે ખેડૂતે કીધું કે મારો તીર્થ એટલે મારો ખેતર મારે બીજું કોઈ તીર્થ નથી હું તો ખેતરમાં જાઉં એ જ મારું તીર્થ છે એનાથી મોટું તીર્થ મને કોઈ જોવા મળે એવું કંઈ લાગતું નથી એટલે હું તો એટલું કરું છું બાકી બીજા કોઈ તીર્થો મેં જોયા નથી સંતોને એમ થયું કે આના ઘરે ક્યાં આવી ગયા આના ઘરે તો ન રહેવાય તીર્થ યાત્રા ન કરી હોય એના ઘરે રહે તો પાપ લાગે એટલે વિચાર કરવા લાગ્યા કે કરવું શું પણ હવે જગ્યા મળે એમ નથી રાત પડી ગઈ હતી અંધારું થવા આવ્યું હતું સંતોને તો હજી ભોજન બનાવવાનું હતું એટલે સંતો કાંઈ ભૂલ્યા નહીં કુવેથી પાણી સીચી લાયા એક બાજુ ઈંટો મૂકી ચૂલો બનાવી દીધો અને રાંધવાની શરૂઆત કરી ખેડૂતે વિચાર કર્યો કે મહારાજ તમને જો ફાવતું હોય તો અમે પ્રસાદ બનાવી દઈએ સંતોએ કહ્યું કે નહીં ભાઈ અમે અમારી રીતે કરી લઈશું એમની જાતે રાંધી લીધું ખાઈ લીધું ખાઈને થોડું એમની જીતે એમની રીતે જે કીર્તન ભજન કરતા એ કરી અને સુઈ ગયા બરાબર બધા આખું ગામ જ્યારે સુઈ ગયું છે સંતો પણ જ્યારે સુવાની તૈયારી કરી રહ્યા છે એમાં કેટલાક તો સુઈ ગયા એવા સમયમાં બરાબર 12:30 ની વચ્ચે પૂર્ણિમાની રાત હતી આકાશમાં દૂધ જેવી ચાંદની ફેલાયેલી હતી એ આકાશમાંથી એક કાળી ગાય ઉડતી ઉડતી એ ખેડૂતના આંગણામાં આવી અને આંગણામાં આવેલી ગાય એમાં આરોટી અને જેમ જેમ આરોટતી ગઈ તેમ તેમ કાળી ગાય દોડી જતી ગઈ ઉજળી થઈ ગઈ એકદમ દૂધ જેવી થઈ ગઈ અને જ્યારે દૂધ જેવી થઈ ગઈ એટલે પાછી ઉડી ગઈ એક સંતે આ જોયું કે આ તો કેવું કહેવાય કે સાચું જોયું કે સ્વપ્ન જોયું એને પોતાને વિચાર કરવા લાગ્યો બેઠો થઈ ગયો સંત બેઠા થઈ ગયા વિચાર કરે કે આ શું થયું એટલામાં તો બીજી ગાય આવી એટલે એ તો બરાબર ધ્યાનથી જોવા લાગ્યો કે હવે શું થાય છે જોવા દે બીજી ગાય આવી કાળી ગાય આવી પાછી એને આંગણામાં આડોટે છે અને ધીમે 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 ઉજળી થઈ ગઈ દૂધ જેવી થઈ ગઈ એ પણ ઉડી ગઈ પેલા સંત મહાત્માને વિચાર થયો કે આ શું હશે આ કેમ આવું થતું હશે એને બીજા મહાત્માને જગાડ્યા બીજા સંત જાગ્યા તા કે સુજાને સુવા દે એમ કે અરે જોવો તો ખરા એમ કે કઈ ચમત્કાર થાય છે અહીંયા શું ચમત્કાર થાય જેને તીર્થયાત્રા નથી કરી એના ઘરમાં તે કઈ ચમત્કાર થતો હોય સુઈ જાય કે સ્વપ્ન જોયા ના કરીશ અરે તમે ઉઠો તો ખરા એટલામાં ત્રીજી ગાય આવી પેલા મહાત્માજી પણ ઉઠ્યા એમને જોયું બધાને ઉઠા ઉભા કરી દીધા ધીમે ધીમે 1 2 3 4 5 6 કરતા કરતા ગણતા ગણતા 68 ગાયો આવી અને 68 ગાયો કાઢી જ ગાયો આવે અને આના આંગણામાં આરોટે અને દૂધ જેવી ઉજળી થઈ જાય અને પાછી ઉડી જાય છેલ્લી ગાય જ્યારે આરોટતી હતી ત્યારે એક મહાત્માથી રહેવાયું નહીં એટલે એને પૂછ્યું કે હે દેવી તમે કોણ છો ગાય માતા તમે કોણ છો ને અહીંયા કાળા થઈને આવો છો દૂધ જેવા થઈને જાઓ છો એમ કે તમારો 68મો નંબર છે તમે છો કોણ ત્યારે ગાય માતાએ ઉભા રહી અને સંતોને કહ્યું કે અમે તો તીર્થો છીએ અમે તીર્થો છીએ અમારા ત્યાં આવી આવીને દુનિયાભરના લોકો લાખો કરોડો લોકો આવે એમના પાપ બધા કઈ ધોવે તીર્થોમાં તીર્થયાત્રા શું કામ કરે કે પાપ થોડા ધોવાઈ જાય લાખો લોકો પાપ કરી કરીને આવે ને અમારે ત્યાં પાપ ધોઈ જાય હવે અમે ગંદા થઈએ તો અમે ક્યાં જઈએ અમારે પાપ તો ધોવું પડે ને અમે ગંદા થઈ જઈએ તો અમે ક્યાં પાપ ધોઈએ એટલે આ ખેડૂત એ એવો ભક્ત છે કે
કે એ ભક્ત એટલી બધી સાધના કરે છે કે એને એના આંગણાની અંદર એના પગ પડે છે ત્યારે આ આંગણું એવું દિવ્ય પવિત્ર બને છે કે અમે અમારા પાપોથી ધોઈ જાય છે પણ જેવો ખેડૂત સવારે ઉઠશે અને પ્રભુનું સ્મરણ કરતા કરતા આંગણામાં આવશે ત્યાં તમારા પાપ બધા દુનિયા ભરના લોકોને પાવન કરવા માટે અમારા માટે આ મહાતીર્થ છે એટલે અમે અહીંયા નિયમિત પરમ ભક્ત ને એના ઘરનું આપણે અન્ન ન લીધું એના ઘરનું આપણે જળ ન લીધું અને એવા ગોઠા પડ્યા કે વાત ન પૂછો સંતો તો એવા એવા નિરાશ થઈ ગયા કે કરવું શું કે મહાતીર્થમાં રહીને આપણે તીર્થયાત્રાનો પૂછી લીધું સવાર થઈ ચાર વાગ્યા અને ખેડૂત જાગી ગયો નિયમ પ્રમાણે ખેડૂત જાગીને બહાર નીકળે છે એ તો તમામ સંતો ખેડૂતના ચરણોમાં દંડવત પ્રણામ કરે છે ઘણી વખતે સંતોના હૃદયની અસમંજસને ભક્તો દૂર કરી નાખે છે ભક્તોની ભક્તિની અંદર એની જે આસ્થા સંવર્ધન છે એટલી પ્રગાઢ બની જાય છે ત્યારે ભગવાનની પરમ કૃપા એના ઉપર વરસી જાય છે સ્વયં તીર્થો જેના આંગણે આવતા હોય એને તીર્થયાત્રાની ક્યાં જરૂર હોય છે સંતોએ કહ્યું કે ધન્ય છે અમને કે અમને તમારા દર્શન મળ્યા ખેડૂત કે શું થયું પણ સાંજે તો તમે અમને અડકાયા ભણાતા હતા અને હવારમાં શું થઈ ગયું કે દંડવત પ્રણામ કરવા લાગ્યા ધન્ય ધન્ય કહેવા લાગ્યા ત્યારે રાત્રે જે વિના બની હતી એ તો ખેડૂતને પણ ખબર નહોતી રાત્રે જે વિના બની હતી સંતોએ ખેડૂતને કહ્યું ત્યારે ખેડૂતે એક જ કીધું ભાઈ આ બધું તો મારો કોઈ એમાં છે નહીં જે કાંઈ થયું છે એ તો પરમાત્માની કૃપાથી થઈ રહ્યું છે મારો નાથ મને જે કાંઈ શક્તિ આપે છે જે કાંઈ પ્રેરણા આપે છે એ પ્રેરણાથી કામ કરે જાઉં છું એનું સ્મરણ કરે જાઉં છું અને એના સ્મરણની અંદર મને 100% વિશ્વાસ છે મને એટલી ખબર છે કે પ્રભુનું એક વાર પણ સ્મરણ તમે સાચા દિલથી કરો ત્યારે 1000 વખત કરેલા સ્મરણ બરાબરનું ફળ આપે છે અને એટલે હું તો એનું સ્મરણ કરું છું બીજી મને કાંઈ ખબર નથી પરમગુરુજી ગુરુદેવ એમ કહે છે કે બેટા જ્યારે આસ્તિકતા સંવર્ધન થવા લાગે છે મતલબ કે ભક્તના હૃદયની અંદર આસ્થા જાગૃત થઈ જાય છે ત્યારે એ આસ્થા આવું આમૂલ પરિવર્તન સર્જી દે છે એનાથી એને ન ઈચ્છતો હોય કે એને ખબર ન હોય છતાં પણ કહેવાય છે આપણે 40 ની અંદર બોલીએ છીએ પારસ પરસી કુધાતુ સુભાઈ પરમાત્માની કૃપા માં જગદંબા તારી શક્તિ તારી ચેતના હે માં ગાયત્રી એવી છે કે પારસ પરસી તું પારસમણી સમાન છે જેમ લોખંડ કટાયેલા લોખંડને પણ તારો જો સ્પર્શ થઈ જાય તો એ સુવર્ણમય બની જાય છે એવા કટાયેલા લોખંડ જેવા અમે છીએ કેટલાય જન્મના કાટ ચડેલા છે એટલે અમને તો કોઈ કાળે કંઈક મળીએ એવું તો લાગતું નથી પરંતુ પારસમણી છે મને વિશ્વાસ છે એટલે હું તારો સ્પર્શ કરું છું જાણે અજાણે પણ પારસમણી સ્પર્શી જાય તો એ લોખંડ હોય એ સુવર્ણ બની જાય એક વિશ્વાસ સાથે પ્રાર્થના કરું છું કે આ જે આપણે પાઠ કરીએ છીએ એની અંદર આવતા એક એક શબ્દ દ્વારા મને પણ એ સ્પર્શ થશે જ અને એક દિવસ ગમે ત્યારે એક દિવસ પણ મારા તમામે તમામ કાટ લોખંડ તત્વ દૂર થઈ જશે લોહ તત્વ દૂર થઈ જશે અને મારી અંદર સુવર્ણમય તત્વ જાગૃત થઈ જશે એ જ હૃદયની ભાવના છે અને એ ભાવના સાથે નિત્ય શ્રદ્ધા ભાવપૂર્વક આપણી આસ્તિકતાને વધુ ને વધુ જગાડવાનો પ્રયત્ન કરીશું આપણી આસ્થાને પ્રગાઢ બનાવવાનો પ્રયત્ન કરીશું તો અવશ્ય માની પરમ કૃપા માની પરમ શક્તિ આપની ઉપર નિરંતર વરસતી રહે એ જ સદગુરુના શ્રી ચરણમાં મા જગદંબાના ચરણમાં પ્રાર્થના કરીએ કે અમારા જે 9 તમે જે બતાવેલા 9 ચરણ છે એમાંનું આ પહેલું ચરણ જે છે આસ્તિકતા સંવર્ધન અમારી અંદર એવી આસ્તિકતા બનાવજો કે અમે તમામ દુનિયાના ખરાબ છલ કપટ પ્રપંચ એમાંથી અમે બચી જઈએ અને અમારા હૃદય એકદમ નિર્મળ બની અને તને પામવાનો પ્રયાસ કરે એ ભાવ સાથે સૌને જય કરે.